धर्मांतरित जनजातियों ने आरक्षण आपवा माटे विरोध व्यक्त करता आज पालनपुर खाते जनजाति सुरक्षा मंच द्वारा कलेक्टर ने कचेरी आवेदन पत्र आपवामां आव्युं हतुं। अनुसूचित जनजातिओमांथी धर्म परिवर्तन करनारा लोकोने पण अनामतनो लाभ मळवा सामे जनजाति सुरक्षा मंच मैदानमां आव्युं छे। धर्मांतरित जनजातिओए अनुसूचित जनजातिओनी सूचिमांथी दूर करी तेमने अनामतनो लाभ न मळे तेवी मांग साथे आजे देशभरमां जनजाति सुरक्षा मंच द्वारा जिल्ला मथको पर आवेदनपत्र पाठवामां आव्या छे। त्यारे बनासकांठामां पण जनजाति सुरक्षा मंचे पालनपुर खाते जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी न्यायनी गुहार लगावी हती। आज तारीख 29/10 ना रोज जनजाति सुरक्षा मंच द्वारा अमो कलेक्टर साहेब ने आवेदन पत्र आपवाना छे। जे कलेक्टर साहेब ने आवेदन पत्र आपी ए मान्य वडाप्रधान साहेब श्री ने अने मान्य राष्ट्रपति साहेब रामनाथ कोविंद ने मोकलवानुं छे। एनो मुख्य हेतु एवो छे के जनजाति माथी लोको धर्म परिवर्तन करी अने अन्य धर्म में जता रहे छे अने लाभ बेवड़ो ले छे, बन्ने बाजू लाभ ले छे अने ए लाभ ना मळवो जोईए धर्म परिवर्तन करेला लोकोने, एना माटे मे आवेदन पत्र आपवाना छे। हाँ, ए पुरावा मार पासे छे। 1970 ની અંદર શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કાર્તિકરાવ ઉમરાવ એમનો કેન્દ્રીય મંત્રી હતા, એમને આવેદન પત્ર પણ આપેલું હતું। એ આવેદન પત્રનો ઉપયોગ ના થયો અને બિલ રજૂ કર્યું હતું અને એ પત્રનો અમલ ના થયો અને અમારું જે હતું એ રજૂઆત અધૂરી રહી। આજ તારીખે કાર્તિક ઉમરાવનો જન્મજયંતિના નિમિત્તે અમે બનાસકાંઠા જિલ્લા વતી જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવેદન પત્ર આપી અને વડાપ્રધાનને પહોંચાડવાના છે। ધર્માંતરિત જનજાતિઓ આરક્ષણ આપવા વિરોધમાં 1970માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય કાર્તિક ઉરાવજી દ્વારા 235 લોકસભાના સભ્યોની સહી સાથે ખાનગી બિલ રજૂ કરાયું હતું, જેને 50 વર્ષ થવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે અનુસૂચિત જનજાતિએ પોતાને થતા ન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે। જનજાતિ સુરક્ષા મંચ અખિલ ભારતીય લેવલે 29 ઓક્ટોબરના રોજ ડૉક્ટર કાર્તિક ઉરાવજી કોંગ્રેસના સંસદ સભ્ય હતા, એમને 346 સંસદ સભ્યોની સહીથી જે રીતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જનજાતિમાંથી ધર્માંતરિત લોકોને અનુસૂચિત જનજાતિનો લાભ ન મળે એ માટે કાયદામાં સુધારો કર્યો, બંધારણમાં સુધારો કરેલો હતો। એ જ પ્રમાણે તે વખતના કેન્દ્રીય મંત્રી ડૉક્ટર કાર્તિક ઉરાવજીએ 346 સંસદ સભ્યોની સહી સાથે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધીને રજૂઆત કરવામાં આવેલી હતી। એ પ્રાઇવેટ બિલ તરીકે એમને રજૂ કરેલું હતું, પરંતુ એ બિલ સંસદના પટલ ઉપર આવ્યું ન હતું અને એને આજે 40 વર્ષ વીત્યા છે, છતાં પણ આ આવ્યું નથી અને જનજાતિ સમાજ ખરેખર જે સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે એ સંસ્કૃતિના કારણે એમને જે અનામત મળી છે એ એમની સંસ્કૃતિ બદલી રહ્યા છે, તો એમને અનામતનો લાભ અનુસૂચિત જનજાતિ સમાજને જે રીતે રદ કરવામાં આવ્યો છે એ રીતે પણ જનજાતિ સમાજમાં પણ બંધ કરવામાં આવે એને અનુલક્ષીને આજે દેશભરમાં દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે। એના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ સાહેબને અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ। આમ ધર્માંતરિત અનુસૂચિત જનજાતિઓને આરક્ષણ આપવાની અન્યાયનો ભોગ બનેલો સમાજ હવે જાગૃત બન્યો છે અને પોતાનો હક માટે આગળ આવ્યો છે।